चीन सहित દુનિયાના કેટલાક દેશોમાં હવે કોરોના ફરીથી માથું ઉચકતું નજરે પડે છે અને ત્યારે હવે ભારત સરકાર સહિત ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે। ગાંધીનગર ખાતે કોવિડની સ્થિતિને લઈ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી। તો આ તરફ બેઠક બાદ આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે નિવેદન આપ્યું છે। મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે વિદેશી પ્રવાસીઓનું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ વધારાશે તો દવાઓની પર્યાપ્ત જથ્થો પહોંચાડવામાં આવશે। આ સાથે તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા અને કેન્દ્રની એડવાઇઝરીનું પણ ચુસ્તપણે પાલન કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે। તો આજે મહત્વની બેઠક ગાંધીનગરમાં મળી હતી। આ બેઠકને અંતે મુખ્ય સચિવ દ્વારા આ સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે। વિદેશથી આવનારા પ્રવાસીઓનું ખાસ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરાશે તો દવાઓનું પર્યાપ્ત જથ્થો પહોંચાડાશે તેવી પણ મીડિયા સમક્ષ વાતચીત કરતા તેઓએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે। આજે દિલ્હીમાં કેન્દ્ર સરકાર જે છે કેન્દ્ર સરકારનો આરોગ્ય મંત્રાલયમાં આની મીટિંગ થઈ રહી છે। અહીંયા પણ રાજ્યમાં માન્ય મંત્રી શ્રી આરોગ્ય આ બાબતની વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી છે। એની અંદર કોરોનાની જે સૂચના કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે એ માટેની તમામ કામગીરી કેવી રીતે આગળ ધપાવવાની રહેશે એની ચર્ચા કરવામાં આવી અને એ જ પ્રમાણે આગળ અમે આગળ વધીશું। હાલમાં સ્થિતિ તમામ જે છે નિયંત્રણમાં છે। આપણે અહીંયા દરરોજ 7-8 હજાર કેસોનું સેમ્પલ અમે લઈએ છીએ। હાલમાં સેમ્પલમાં પોઝિટિવ કેસો ફક્ત સિંગલ ડિજિટ એટલે 2, 4, 5, 6 એ પ્રમાણે આવી રહ્યા છે। આખા મહિનાનું અગર સરેરાશ જોઈએ તો એ 40-50 સુધી જ હોય છે। આજની તારીખે કુલ એક્ટિવ કેસો રાજ્યમાં 20 છે અને એમાં પણ કોઈ હોસ્પિટલમાં સામેલ નથી। રાજ્ય સરકારે ચાલુ રાખી છે અને એની ઉપર પુનરોચ્ચાર જિલ્લાના અધિકારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને તમામ જે છે એ અધિકારીઓ જે એની સાથે સંકળાયેલા રહ્યા છે એમની ઉપર કરવાની વાત છે અને એ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ। દિલ્હીથી જે સૂચના આપશે એનું અમલ પણ કરવા અમારી તમામ તૈયારીઓ છે। વેક્સિનેશનની આપણે વાત કરીએ તો આપણા આખા દેશમાં અને વિશેષ કર આપણા રાજ્યમાં જે છે એ મોટા પાયા ઉપર 2 વેક્સિનના ડોઝ આપીને એ પૂર્ણ કરવામાં આવ્યું છે। પ્રિકોશન ડોઝ પણ જે છે એ મોટી સંખ્યામાં જે લોકોને જોઈતું હતું એને આપવામાં આવ્યું છે પણ એમાં કુલ મળીને જે બાકી રહેલા પ્રિકોશન ડોઝવાળા છે 18-59 વર્ષના એમને વેક્સિનેશનના ડોઝ જે છે એ આપવા માટે પણ આપણે જે છે એ આગળ વધવાના છીએ।